જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં તો છો ને? તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે અભિમન્યુ. અભિમન્યુનું નામ તો તમે સાંભળ્યું જ હશે બાળકો. આજે આપણે એમની વાર્તા સાંભળીશું, પણ સૌથી પહેલા આ અભિમન્યુનું એક સરસ મજાનું ગીત ગાઈએ. સુભદ્રા અર્જુનનો જાયો, કૃષ્ણ જેના મામા છે. સુભદ્રા અર્જુનનો જાયો, કૃષ્ણ જેના મામા છે. ચક્રવ્યૂહને ભેદનારો વીર એ અભિમન્યુ છે. ચક્રવ્યૂહને ભેદનારો વીર એ અભિમન્યુ છે. એક દિવસની વાત છે, પાંડવોએ કૌરવો પાસે એમનો રાજ્યભાગ માગ્યો, પણ આ કૌરવોના ઉપરી દુર્યોધને ચોખ્ખી ના પાડી દીધી કે આ રાજ્યમાંથી તમને ફૂટી કોળીએ નહીં મળે. એમાંથી તો બાળકો મહાભારતનું આ યુદ્ધ સર્જાયું. કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષની મોટી સેનાઓ લડવા માટે સામસામે આવીને ઊભી રહી. કૌરવોના સેનાપતિ ભીષ્મે પહેલા 10 દિવસ આકરું યુદ્ધ ખેલ્યું. 11મા દિવસે દ્રોણાચાર્યે એમનું સ્થાન લીધું. દ્રોણાચાર્ય તો કૌરવો અને પાંડવો બંનેના ગુરુ હતા. બંનેના મોટા ભાગના વીરોને દ્રોણાચાર્યે જ વિદ્યા શીખવેલી. પાંડવોની સેનામાં અર્જુન એક જ એવો બાણાવળી હતો જે આ દ્રોણાચાર્યનો સામનો કરી શકે. તેથી આ દુર્યોધને એક યુક્તિ કરી. અર્જુનની સામે એણે સુશર્માને લડવા મોકલ્યો ને એ બંને કુરુક્ષેત્રના મેદાનથી દૂર લડવા માટે ચાલ્યા જાય એવી ગોઠવણી દુર્યોધને કરી. ત્યાર પછી આ દ્રોણાચાર્યે સૈન્યને ચક્રવ્યૂહમાં એટલે કે ગોળ આકારમાં ગોઠવ્યું. આ કોઠા વ્યૂહના 7-7 કિલ્લા એવા ગોઠવાયા કે તેમાં આવેલું કોઈ જીવતું જાય જ નહીં. 7 ચક્રવાળા મોવડીઓ તરીકે મોટા મોટા મહારથીઓ ગોઠવી દીધા. પોતે અને જયદ્રથ ચક્રવ્યૂહને મોઢે ઊભા રહ્યા. દુર્યોધનને વચમાં ઊભો રાખ્યો. દુર્યોધનની મદદમાં કર્ણ, કૃપાચાર્ય અને દુશાસનને રાખ્યા. જયદ્રથની મદદે અશ્વત્થામાને રાખ્યો. શકુને શલ્ય અને ભૂરિશ્રવા તેની સાથે રહ્યા. અને આ બાજુમાં પાંડવ સેનામાંથી ધૃષ્ટદ્યુમ્ન, સાત્યકી, ભીમ વગેરે લડવા માટે આવ્યા. ત્યાં તેમની નજર પેલા ચક્રવ્યૂહ પર પડી. પાંડવોની સેનામાં જે સૌથી મોટો ભાઈ યુધિષ્ઠિર હતો ને, તે ભારે ચિંતામાં મુકાઈ ગયો. આ ચક્રવ્યૂહને ભેદવાનું જ્ઞાન અર્જુન સિવાય પાંડવોમાં બીજું કોઈ જાણતું ન હતું. અને એ વખતે અર્જુન તો સુશર્માની સાથે લડવા માટે કુરુક્ષેત્રના મેદાનથી દૂર ચાલ્યા ગયા હતા. યુધિષ્ઠિરને તો થયું કે હાર કબૂલ કરવા સિવાય હવે બીજો કોઈ માર્ગ મને દેખાતો નથી. અભિમન્યુના કાને આ વાત પહોંચી. એણે સંદેશો મોકલ્યો કે હું ચક્રવ્યૂહ લડવાનું જાણું છું, હું આવું છું. એણે તો પોતાનું બખ્તર પહેર્યું, પાથા ભીડ્યા ને માતા સુભદ્રા પાસે આશીર્વાદ લેવા દોડ્યા. સુભદ્ર માતાએ તો માંડ માંડ હિંમત ધરીને આશીર્વાદ આપ્યા. અભિમન્યુ ગયો રાણી ઉત્તરા પાસે. હજુ તો ગઈકાલે જ રાણી એમના પિયરથી આવ્યા હતા. રાણી ઉત્તરાએ તો અભિમન્યુને આવું સાહસ ન કરવા માટે સમજાવ્યા ને કહ્યું
આજે તમે યુદ્ધમાં જવાનું રહેવા દો, મારું અંતર બળે છે, મારા મનની અંદર કઈ કઈ અમગળ અશાંતિ થઈ રહી છે, અપશુકનો પણ થઈ રહ્યા છે, માનો ને તમે ના જાઓ તો સારું. અભિમન્યુએ કહ્યું કે હું એક વીર યોદ્ધા છું, વીર કદી પણ પાછી પાની ન કરે, હું પાછો વળીશ તો લોકો મારી નિંદા કરશે. ઉત્તરા સમજી અને પછી કહેવા લાગી કે મને પણ સાથે લો, હું પણ અર્જુનની શિષ્યા છું, હું પણ ચક્રવ્યૂહનો ભેદ જાણું છું. અભિમન્યુએ તો પોતાની રાણી ઉત્તરાને સમજાવી ને પોતે એકલો જ લડવા નીકળી ગયો. અભિમન્યુ તો પાંડવોના સૈન્યને દોરતો એકલો આગળ વધ્યો. યુધિષ્ઠિરની સૂચનાથી ભીમ, સાત્યકી વગેરે એની મદદમાં એની પાછળ જ લડતા આગળ વધ્યા. કેસરી સિંહ જેમ હાથી ઉપર તૂટી પડે તેમ અભિમન્યુ ગર્જના કરતો તૂટી પડ્યો. એક પછી એક શત્રુ માંડ્યા પડવા. કૌરવ સેનામાં તો હાહાકાર મચાવી દીધો. ત્યારબાદ અભિમન્યુ વ્યૂહના પ્રવેશ દ્વારની નજીક પહોંચી ગયો. વ્યૂહના પ્રવેશ દ્વાર ઉપર સિંધુરાજ જયદ્રથ ઊભો હતો અને શત્રુને અને એના બળને પારખ્યા ને ચાલાકી કરી અભિમન્યુને અંદર આવવા દીધો. અભિમન્યુ તો આગની જ્વાળાની જેમ ધસ્યો. અભિમન્યુ તો એટલી ઝડપથી આગળ વધ્યો કે ભીમ, સાત્યકી વગેરે એની સાથે રહી શક્યા નહીં. જયદ્રથે ચાલાકીથી અભિમન્યુને અંદર ઘેરી લઈ ભીમ તેમજ સાત્યકીને બહાર જ રાખી દીધા. પણ અભિમન્યુ તો કઈ ગાંજ્યો જાય તેવો ન હતો. 16 જ વર્ષની ઉંમરે એક કિશોર વીર અર્જુનનો પુત્ર હતો. એકલે હાથે જ એણે તો શત્રુઓના ગાણ કાઢી નાખ્યા. એનો રથ તો ચારે બાજુ ઘૂમી રહ્યો હતો. એના બાણોના આકરા મારથી શત્રુઓ તો ગભરાઈ ગયા હતા. કૌરવ સેનાના ભલભલા મહારથીઓ દુશાસન, કર્ણ, અશ્વત્થામા એના હાથથી હાર્યા. અભિમન્યુએ તો જોત જોતામાં ચક્રવ્યૂહના 6 કોઠા ભેદી નાખ્યા. એવું કહેવામાં આવ્યું છે અભિમન્યુ જન્મ્યો ન હતો ત્યારે મામા કૃષ્ણે સુભદ્રાને ચક્રવ્યૂહની વાત કરેલી, જે માતા સુભદ્રાના ગર્ભમાં રહીને આ અભિમન્યુએ સાંભળેલી. કૃષ્ણે 6 કોઠા સુધીની વાત કરેલી અને એ જ્ઞાન અતારે અભિમન્યુને ઉપયોગી થયું. અભિમન્યુ જ્યારે આ 7મા કોઠા ઉપર ગયો તો ત્યાં દુર્યોધન એનો સામનો કરવા તૈયાર થયો. અભિમન્યુને આ 7મા કોઠાનું જ્ઞાન ન હતું. અહીં ભીમ, સાત્યકી વગેરે એની મદદમાં આવવાના હતા, પણ જયદ્રથે તો એમને ક્યારના અભિમન્યુથી અલગ પાડી દીધા હતા. પરંતુ અભિમન્યુ તો તેમ છતાં હિંમત હાર્યો નહીં ને એ તો વીરતાથી આગળ વધતો જ ગયો. દુર્યોધનને હંફાવી એણે કૌરવ સેનાને તો વેર વિખેર કરી મૂકી. દુશાસનનો પુત્ર લક્ષ્મણ હજુ બાળક હતો, પણ એનાથી આ જોવાયું નહીં. હાથમાં ગદા લઈને એ સામે ધસી ગયો. એને જોઈને કૌરવ સેનામાં હિંમત હાવી ને ભાગતા સૈનિકો પાછા વળી જોર જોરથી લડવા લાગ્યા. અભિમન્યુ અને લક્ષ્મણ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો, પણ એમાં અંતે લક્ષ્મણ લડતા લડતા મરાયો. પોતાના પુત્રના મરણના શોકથી દુશાસન ભારે ક્રોધમાં આવ્યો. દુર્યોધન, કર્ણ વગેરેને એણે ફરી લડવા માટે તૈયાર કર્યા. દ્રોણ પણ આ બાળકની વીરતાથી અંજાવાનું છોડી ખરેખર લડવા માટે આગળ વધ્યા. દ્રોણે કર્ણને સલાહ આપી, આ છોકરો એના મામા કૃષ્ણ અને પિતા અર્જુન જેવો જ મહાબળીઓ છે, એના ધનુષ્યની પણછ કાપી નાખો,
તો કામ થાય. દ્રોણ, કર્ણ, કૃપ, અશ્વત્થામા, બૃહદબળ, કૃતવર્મા આ છ છ મહારથી અભિમન્યુ ઉપર તૂટી પડ્યા. અભિમન્યુના ધનસ્થની પણજ તોડી નાખી. રથના ઘોડાને તથા હાકનાને પણ મારી નાખ્યા. રથ અને હથિયાર વિનાનો આ અભિમન્યુ તો રથનું પૈડું ઉચકીને લડવા લાગ્યો. કૃષ્ણના સુદર્શન ચક્રની જેમ એણે પૈડું ફેરવવા માંડ્યું. કૌરવ સેનાએ ચારેય બાજુથી અભિમન્યુને ઘેરી લીધો. એના ઉપર બાણોનો ખૂબ વરસાદ વરસાવ્યો. છેવટે દ્રોણ, કર્ણ, જયદ્રથ વગેરે શામટા તૂટી પડ્યા. અભિમન્યુ તો લોહી લુહાણ થઈ ગયો. લોહી નીતરતી દશામાં બાળક અભિમન્યુ બેભાન થઈ ધરતી પર ઢળી પડ્યો. પડેલા શત્રુ પર ઘા કરવો એ નીતિ નથી, છતાં જયદ્રથે અભિમન્યુના માથા પર જોરથી ગદા ફટકારી. મહાપરાક્રમી આ વીર બાળક અભિમન્યુ આવા દગાથી મરાયો, તેનો જીવ ઉડી ગયો. અભિમન્યુના મૃત્યુથી કૌરવો હરખાયા અને પાંડવોમાં હાહાકાર વર્તી ગયો. યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ શોકથી સુન્મૂન થઈ ગયા. ભીમ, સહદેવ વગેરે કારમો વલોપાત કરવા લાગ્યા. માતા સુભદ્રા, રાણી ઉત્તરા, કુંતી માતા આ બધાને અસહ્ય આઘાત લાગ્યો. દૂર લડવા ગયેલા અર્જુનને એની જાણ થઈ ત્યારે એણે તો પ્રતિજ્ઞા લીધી કે સાંજ પહેલા જયદ્રથને હણીશ અથવા તો હું ચિતા ખડકી બળી મરીશ. મહાભારતના આ યુદ્ધમાં આમ અભિમન્યુ પોઢ્યો, પણ એનું નામ અમર થઈ ગયું. સુભદ્રા અર્જુનનો જાયો, કૃષ્ણ જેના મામા છે. સુભદ્રા અર્જુનનો જાયો, કૃષ્ણ જેના મામા છે. ચક્રવ્યૂહને ભેદનારો વીર એ અભિમન્યુ છે. ચક્રવ્યૂહને ભેદનારો વીર એ અભિમન્યુ છે. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. આવજો બાળકો, જય શ્રી કૃષ્ણ.